ચોમાસાનો કોઈ પણ નિબંધ ને પૂછે ને આપણે એક્ઝામમાં સ્પષ્ટ રીતના વ્યવસ્થિત રીતના લખી શકીએ અને પૂરેપૂરા મેળવી શકીએ તો જોઈએ નિબંધ નિબંધ છે એટલે કે જ્યારે વધારે વરસાદ થાય ત્યારે બરોબર કેવું વાતાવરણ હોય શું દ્રશ્ય હોય તે આમાં નિબંધના મુદ્દા આધારે આપણે નિબંધ લખશું ત્યારબાદ મેઘરાજાની મહેર મહેર એટલે કે એમનો લાભ કહેર એટલે કે ગેરલાભ લાભા લાભ તે જોશું કંઈક વધારે વરસાદ આવે ઓછો વરસાદ આવે તો તેની શું પરિસ્થિતિ થાય એને કહેવાય કહેર અથવા તો વર્ષાનું તાંડવ મેઘરાજા છે તે તાંડવ કરે એટલે કે અતિવૃષ્ટિ થાય ખૂબ જ વરસાદ વરસે તો કેવું દ્રશ્ય થાય શું પરિસ્થિતિ થાય તેના આધારેનો નિબંધ છે અને મુદ્દા જે આપેલા છે તે મુદ્દા પ્રમાણે નિબંધ લખશું કેવા મુદ્દા આપેલા છે તો કે પ્રસ્તાવના એટલે કે હળવેકથી નિબંધની શરૂઆત કરશું વર્ષાનું સ્વાગત એટલે કે ચોમાસું આવે છે વરસાદ આવે છે અને આપણે વર્ષાનું સ્વાગત કરીશું તેમાં એમના પછી પૂરની પ્રકૃતિ વરસાદ આવ્યો પણ ખૂબ જાજો વરસાદ પડ્યો એટલે કે પૂર આવ્યું પૂર આવ્યું તેની પ્રકૃતિનું વર્ણન કરશું વર્ષાનું રોદ્ર સ્વરૂપ અને પરિણામ તેમનું છે તેમના વિશેની આમાં વાત કરશું પૂર પીડિતોને સહાય જેને પૂરમાં કોક ડૂબી ગયું હોય અથવા તો કોકના ખેતરો છે તે નાશ પામ્યા હોય એટલે કે જે પાક ઉગાડેલો છે તે નાશ પામ્યા હોય તો તેઓને કેવી સહાય આપવામાં આવે તે નિબંધમાં આપણે તેની ચર્ચા કરશું અને છેલ્લા હળ વખતથી નિબંધ પૂરો કરીશું એટલે કે ઉપસાંહાર જોઈ અને નિબંધ પૂરો કરીશું શરૂઆત કરીએ નિબંધની આપણે તો કે ગ્રીષ્મના આકરા તાપથી ગ્રીષ્મ એટલે ઉનાળો ઉનાળાના આકરા તાપથી અકળાયેલા લોકો વર્ષાના આગમનની ચાતક નજરે રાહ જુવે છે આકાશમાં એકાદ વાદળી નજરે પડતા જ લોકોના મન થનગની ઉઠે છે હજી તો ઉનાળો હોય બરાબર ચોમાસાની શરૂઆત થવાની હોય ઉનાળામાં ગરમીથી લોકો કંટાળેલા હોય નાનકલોક વાદળ જોવે ને એમ થાય કે હાલો વરસાદ આવશે તો કેવા બધા હરખાઈ જાય હે ઓકે વીજળીના ચમકારા વાદળોના ગડગડાટ અને પવનના સુસવાટા સાથે વરસાદની સવારી આવે છે ત્યારે બધે આનંદનું વાતાવરણ ફેલાઈ જાય છે આનંદ આનંદ બધે થઈ જાય છે મોર કડા કરી આનંદ વ્યક્ત કરે છે ડેડકાં ડ્રાઉ ડ્રાઉ કરવા લાગે છે કોયલ કુહુ કુલું કરતાં ઢુંકી ઉઠે છે આમ સૌ આનંદપૂર્વક વર્ષાનું સ્વાગત કરે છે બધા જ પ્રાણી હોય પક્ષી હોય મનુષ્ય હોય તમામ વર્ષાનું સ્વાગત આનંદપૂર્વક કરે છે આ જ મીઠી લાગતી વર્ષા હવે જોજો બીજો મુદ્દો હતો એ લઈ લઈશું બરોબર એક મુદ્દાનો એક પેરેગ્રાફ લખશું

વિનવે છે એટલે એટલે કે કે બસ 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 કર કર હવે આમ અતિવૃષ્ટિથી લીલા દુકાળનો ભય ઊભો થાય છે જો વધારે વરસાદ પડે તેને લીલો દુકાળ એટલે કે અતિવૃષ્ટિ કહેવાય છે જળ અને સ્થળમાં જે વર્ષા પ્રાણ સંચય કરનાર છે તે જ્યારે પ્રાણ સંહાર કરનાર બની બેસે ત્યારે કલાપીની પંક્તિ સ્મરણે ચડે છે એક પંક્તિ લખશું જેથી કરીને આપણો નિબંધ સારી ગુણવત્તા વાળો કહેવાય કલાપીની પંક્તિ છે એક આ એક વાક્ય છે કે જે પોષતું તે મારતું એ ક્રમ દિશે શું કુદરતી આ એક વાક્ય છે ઋતુમાં જ્યારે ઘનઘોર વાદળા ચડી આવે દિવસો સુધી ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસતો રહે સૂર્યદેવના દર્શન દુર્લભ દુર્લભ બને ત્યારે બધે જળબંબાકાર થઈ જાય પૂરને લીધે નીચાણવાળા સ્થળોમાં પાણી ભરાઈ જાય છે કાચા મકાનો ધરાશાયી ધસમસતા પ્રવાહને લીધે કેટલાક પુલો તૂટી પડે છે કાચા મકાનો ધરાશાયી થઈ જાય છે વહેતા પાણી સાથે લોકોની ઘર વખરી તણાઈ જાય છે કેટલાક તોતિંગ વૃક્ષો પણ જમીન દોસ્ત થઈ જાય છે અનેક મનુષ્યો અને પશુઓ વર્ષાના રોદ્ર સ્વરૂપનો ભોગ બને છે સરિતા લોકમાતાનું વાત્સલ્ય તજી ને પ્રલયકારી ચંડીકાનું રૂપ ધારણ કરી દે છે અને પ્રચંડ પૂરના પાણી કેટલાય ગામડાઓ નાશ કરે છે અને ખેતરોનો પાક ધોવાઈ જાય છે નદીઓના ધસમસતા પ્રવાહને લીધે કેટલાક પુલો તૂટી પડે છે રેલગાડીના પાટા ધોવાઈ જાય છે પાકા રસ્તા પર ઠેર ઠેર મોટા ગાબડા પડે છે આથી

સર કરનારો નિસહાય બની જાય છે મનુષ્ય ભલે સુધી હોય પરંતુ આવું કુદરતી આફત આવે તેની સામે નિસહાય બની જાય છે એટલે કે સહાય વિનાનો બની જાય છે પ્રકૃતિના આ રોદ્ર સ્વરૂપ વખતે માનવીની માનવતા જાગી ઉઠે છે જે હેલ્પ કરવાવાળા માનવીઓ હોય તેમની માનવતા જાગી ઉઠે છે પૂર પીડિતોને બચાવવા સહાયભૂત થવા લોકો રાહત કાર્યમાં જોડાઈ જાય છે અને સામાજિક સંસ્થાઓ અને સરકાર પાણીમાં સપડાયેલા લોકોને ફૂડ પેકેટ્સ પહોંચાડે છે પૂરમાં ફસાયેલા લોકોને હોડીઓ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવે છે નિસહાય લોકોને સરકારી મકાનો કે શાળાઓમાં આશ્રય આપવામાં આવે છે તેમને અનાજ કપડાં અને દવા પહોંચાડવામાં આવે છે તેમને મકાન બનાવવા માટે અને ઘર વખરી ખરીદવા માટે આર્થિક સહાય પણ આપવામાં આવે છે કાદવ કિચર અને મૃતદેહોને ખસેડવાનું કામ યુદ્ધના ધોરણે થાય છે રોગચાળો ફેલાય નહીં તે માટે ઠેર ઠેર દવાઓનો છંટકાવ કરવામાં આવે છે અતિવૃષ્ટિથી નદીઓમાં પૂર આવે છે અને વિનાશ વેરતું વહી જાય છે એના કરતા નદીઓ પર બંધ બાંધવામાં આવે તો નકામું વહી જતું પાણીને રોકી શકાય છે જો બંધ બાંધવામાં આવે તો અને દુષ્કાળને હંમેશા માટે વિદાય આપી શકાય છે કદાચ એકાદ વર્ષ દુષ્કાળ થાય તો જે આપણે બંધ બાંધેલો છે તેની અંદર પાણી સચવાયેલું છે તે સચવાયેલા પાણીનો ત્યારે ઉપયોગ કરી શકાય છે આપણે મેઘરાજાને પ્રાર્થના કરીએ કે તે પ્રમાણસર વર્ષે અને સૌને સદા હેમ ખેમ રાખે એટલે કે સાજા નિર્વાહ રાખે તો આ હતો મિત્રો આપણો સરસ મજાનો ઉચ્ચ કોટીનો સારી ગુણવત્તાવાળો નિબંધ આશા રાખું છું કે આ નિબંધ છે તમને એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ થશે ધન્યવાદ લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ